શહેરમાં બેકાબુ બનેલો કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા શનિવારની સવારે 6 કલાકથી સોમવારની સવારે 6 કલાક સુધી જનતા શિસ્ત સ્વરૂપે લોકોને સ્વૈચ્છિક લોકડાઉન પાડવાની અપીલ કરી છે. અપીલને પગલે શહેરના મૈદરપુરા હીરાની બજારો શનિવાર સવારથી જ બંધ જોવા મળી હતી. કોરોના સંક્રમણ ફેલાવવા માટે હવે લોકો પાસે જાણે એક જ માર્ગ સ્વયંભૂ શિસ્તનું પાલન કરી રહ્યું. આખું શહેર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે લોકો સરકારની ગાઈડલાઇનનું પાલન કરે તે જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે. ઔદ્યોગિક નગરી સુરત ટેક્સટાઇલ ડાયમંડ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી. હીરા બજાર કાપડ માર્કેટમાં પણ લોકો સ્વયંભૂ કામકાજથી અડધા રહી ગયા. સ્વાભાવિક રીતે લોકોની અવર જવર અન્ય શહેરોની સરખામણીએ વધારે છે. છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણનું ટેસ્ટિંગ પણ વધારવું જોઈએ. સૌથી વધુ સંક્રમિત વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ફેક્ટરીનો વિસ્તાર જોવા મળ્યો, જેને ધ્યાને રાખી વેપારીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતા પોતાની રીતે મહત્વના નિર્ણયો લઈ લીધા. પોતાની નૈતિક જવાબદારી સમજી વેપારી એસોસિએશનો આગળ આવી સ્વયંભૂ બંધ પાડ્યો છે. ત્યારે લોકડાઉનમાં જોડાવાની જાહેરાત પણ તેમણે કરી. રોજના લાખોની સંખ્યામાં અવરજવર કરતા વેપારીઓ અને દલાલો આજે ન દેખાયા ત્યારે ડાયમંડ માર્કેટમાં પણ સંક્રમણનું પ્રમાણ નોંધનીય રહ્યું, જે પણ શહેર માટે ચિંતાનો વિષય છે. સંક્રમણની ચેઇન તોડવા માટે ડાયમંડ વેપારીઓએ ગંભીરતાપૂર્વક વિચારી સ્વયંભૂ લોકડાઉન કર્યું છે. સુરત શહેરનો વધતા જતા કોરોના સંક્રમણ અટકાવવા માટે ડાયમંડ તથા ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા શનિ રવિ બિઝનેસ બંધ પાડવાનો એલાન કરવામાં આવ્યું. ત્યારે મહેઠપુર હીરા બજાર મુખ્યત્વે છે ત્યાં સ્વયંભૂ બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જે ઓફિસો ત્યાં હાલ તો બંધ દેખાઈ રહી છે ત્યાં આપણી સાથે વેપારીઓ જોડાયા છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. જી, તમારું નામ જણાવો. રાજન પટેલ. હજી શનિ રવિ બિઝનેસ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે, કે જો પ્રતિસાદ મળી રહ્યો છે, કઈ પ્રકારની અસર દેખાશે કેસોમાં? કેસોમાં અસર અત્યારે આપણે દરેક જણાએ ટેક્સટાઇલ ઉદ્યોગ કે હીરોદ્યોગ કે બધાએ જાતે મળીને નિર્ણય એવો લીધો છે કે ચેઇન તોડવા માટે આ મહત્વ બહુ મહત્વનો નિર્ણય છે. તેથી કરીને કોરોનાને ચેઇન તોડવા માટે અને જાતે પોતાની જાતને સુરક્ષિત રહેવા માટે આ એકદમ મહત્વનો નિર્ણય લીધો છે. આ બંધ રાખવાના કારણે શું કેસોમાં ઘટાડો થશે, શું માનો છો? વેપારીઓ કેવું મંતવ્ય છે, શું કહેશો વેપારીઓ? કેસોમાં ઘણો ઘટાડો થશે, જેથી કરીને આપણે આપણી જાતે આપણે સ્વયંભૂ આપણું ધ્યાન રાખવું, જેથી કરીને કામ વગર બહાર નીકળવું નહીં અને કારણ વગર કશે જવું નહીં, જેથી કરીને કોરોનાને કોઈ વિકલ્પ જ નથી. આ ચેઇન તોડવાનો સૌથી મોટા મોટા સરળ રસ્તો આવી રહ્યો છે. વેપારીનું પણ કહેવું છે કે વગર કામના વેપારીઓ દ્વારા વેપારીઓએ હીરા બજારમાં આવવું નહીં, કારણ કે જે રીતે સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે સ્વયંભૂ આ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ દિવસમાં મહેધાપુરા હીરા બજારમાં વેપારીઓ માંડીને દરેક નાના મોટા દલાલો તથા હીરા બજારના જે ઉદ્યોગકારો છે ત્યાં મોટી સંખ્યા ઉપસ્થિત રહેતા હોય છે, જેના કારણે સંક્રમણ વધવાનું જે ફેલાવવાનો જે ભય હોય તે વધારે રહેતો છે, જેના કારણે હાલ તો શનિ રવિ બંધ રાખવાનો સ્વૈચ્છિક એલાન કરવામાં આવ્યું, જેના કારણે હાલ હીરા બજાર બંધ છે. રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. સુરત શહેરમાં બેકાબુ બનેલા કોરોનાને રોકવા માટે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા શનિવારે સવારના 6 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી જનતા શિસ્ત સ્વરૂપે લોકોને સ્વૈચ્છિક લોકડાઉન પાડવાની અપીલ કરાઈ હતી. અપીલને પગલે સુરત શહેરના રિંગ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી અનેકવિધ ટેક્સટાઇલ માર્કેટો શનિવાર સવારથી જ બંધ જોવા મળી. કોરોના સંક્રમણ અટકાવવા માટે કાપડ બજાર શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવાના ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ ના એસોસિએશનના નિર્ણયને વેપારીઓ તરફથી સજ્જડ પ્રતિસાદ આપવામાં આવ્યો. વિસ્તારમાં આજે એકે માર્કેટ જ ન ખુલી, રસ્તાઓ સુમસાન દેખાયા. રિંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં આજે રવિવાર જેવો સુમસાન માહોલ થઈ ગયો. ફ્લાયઓવર બ્રિજ નીચે પણ પાર્કિંગ સ્થળો વાહનો વિના ખાલી ખમ દેખાયા. ખાણીપીણી કે ચાની લારીઓ પણ ન ખુલી, દુકાનો જ ખુલી ન હતી અને માલની હેરાફરી પણ બંધ હોવાને કારણે કારીગર મજૂરો પણ નહોતા ફરક્યા. કોરોના ચેઇન બ્રેક કરવા માટે માર્કેટ બંધ કરવી ખૂબ આવશ્યક હોવાથી જુદી જુદી માર્કેટના એસોસિએશનનો અભિપ્રાય મેળવી સમગ્ર કાપડ માર્કેટના વિસ્તાર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેને આજે પ્રતિસાદ મેળવ્યો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.